બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના અમદાવાદ હાઈવે પર આવેલ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા બે ભાઈઓ અને ગાંધીનગરમાં અભ્યાસ કરતા એક કૌટુંબિક ભાઈએ ભેગા મળીને SSIP વિભાગ અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન રિવર્સ વેન્ડિંગ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ મશીનનો ઉપયોગ જાહેર સ્થળ, બગીચા તેમજ હોટલની બહાર મૂકી શકાય છે. આ મશીનમાં પ્લાસ્ટિકની બોટલ નાખવા માટેનું ખાનું તૈયાર કરવામાં આવ્યું છે અને મશીનમાં સેન્સર ગોઠવવામાં આવ્યું છે, જેથી પ્લાસ્ટિકની બોટલ મશીનમાં નાખવામાં આવશે તો તે બોટલ મશીન સ્વીકારી લેશે. ત્યારબાદ મશીનના અન્ય ખાનામાંથી બોટલ નાખનારને વળતર રૂપે 1 રૂપિયાનું કોઈન બોટલ નાખનાર વ્યક્તિને આપવામાં આવે છે. ત્યારબાદ મશીનમાં બોટલ નાના નાના કટકા થશે અને તેની અનેક ચીજવસ્તુઓ બનાવી તે માર્કેટમાં વેચાણ અર્થે મૂકી શકાશે. ગરીબ લોકો શહેરમાંથી પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરી મશીનમાં નાખે તો શહેર પણ પ્લાસ્ટિક મુક્ત બનશે અને સ્વસ્થ ભારત મિશન અભિયાન સાર્થક બનશે, તેમજ ગરીબ પરિવારને રોજીરોટી પણ મળી રહેશે. SSIP સ્કીમ અંતર્ગત ચાલતી પાલનપુર ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાલનપુરમાં ભણતા બે વિદ્યાર્થીઓ પ્રિન્સ પંચાલ અને પ્રિયાંશ પંચાલ અને હું SSIT ગાંધીનગરમાં અભ્યાસ કરું છું. અમે 3 જણાએ મળીને આ સ્વચ્છ ભારત અભિયાન રિવર્સ વેન્ડિંગ મશીન બનાવ્યું છે. આ મશીનનું વર્કિંગ એ છે કે સૌ પ્રથમ તમારે પ્લાસ્ટિકની બોટલ મશીનની અંદર નાખવાની. પ્લાસ્ટિકની બોટલને તે મશીન સેન્સ કરશે કે તે મટીરિયલ પ્લાસ્ટિકનું છે કે મેટલનું. ઇફ જો મટીરિયલ પ્લાસ્ટિકનું હશે તો તે ક્રશરમાં જઈને ક્રશ કરશે અને તેના નાના નાના પીસીસ કરશે અને પછી મશીન જે વ્યક્તિએ પ્લાસ્ટિકની બોટલ મશીનની અંદર નાખી હશે તેને 1 રૂપિયાનો કોઈન આપશે. અમને મશીન બનાવવામાં 6 માસનો સમય લાગ્યો હતો. ખર્ચ બતાવો 90,000. સૌ પ્રથમ આઈડિયા એટલે અમે સૌથી પહેલાં એમ વિચાર્યું હતું કે સ્વચ્છ ભારત વિશે કંઈક બનાવીએ. પછી અમે આવો આઈડિયા જોયો હતો એટલે ફોરેન કન્ટ્રીઝમાં બનાવેલું છે આવું મશીન, બટ એ લોકોએ ડિજિટલ કરન્સીથી આ પેમેન્ટની સિસ્ટમ કાઢેલી છે. ઇન્ડિયામાં એ પેમેન્ટની સિસ્ટમથી આપણા જેવા લોકો પૈસા લઈ શકે છે, પણ ગરીબ લોકો એ પૈસા લઈ નહીં શકે. એના માટે અમે આ 1 રૂપિયા કેશલેસ સિસ્ટમ રાખી છે. એનાથી ગરીબોને મદદરૂપ થાય અને રોજનું વળતર મળી રહે. એના માટે 6 માસના સમયગાળામાં મશીન તૈયાર કરાયું હતું. 3 ભાઈઓ કે જેઓ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાલનપુરમાં અભ્યાસ કરતા પ્રિન્સ સંજયભાઈ પંચાલ, પ્રિયાંશ સંજય પંચાલ અને ગાંધીનગર ખાતે અભ્યાસ કરતા વિવેક હરેશભાઈ પંચાલ દ્વારા 6 માસની મહેનત બાદ સ્વચ્છ ભારત અભિયાન રિવર્સ વેન્ડિંગ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ મશીન બનાવવામાં અલગ અલગ સેન્સર બોટલને ક્રશ કરવા માટે સેડર મશીન, કોઈન મિકેનિક તેમજ તેની બોડી સ્ટ્રક્ચર MSનું બનાવવામાં આવ્યું છે. આ મશીન બનાવવામાં પ્રોફેસર AD પટેલ અને SSIP કોઓર્ડિનેટર પ્રોફેસર NA પટેલ સહયોગથી પૂરો પાડ્યો છે, તેમજ ક્રશ થયેલા પ્લાસ્ટિકમાંથી ટીશર્ટ, બૂટ, ટોપી સહિતની ચીજવસ્તુઓ બનાવવામાં ઉપયોગી લઈ શકાય છે. પહેલેથી જ અમારી કોલેજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાલનપુર પ્રોજેક્ટ અને આઉટકમ બેઝ એજ્યુકેશનમાં માની રહી છે. અમે દર વર્ષે સ્ટુડન્ટ્સને, પર્ટિક્યુલરલી ફાઇનલ ઇયરના સ્ટુડન્ટ્સને પ્રોજેક્ટ માટે સારા પ્રોજેક્ટ ડેવલપ કરે અને એને એન્ડ સુધી કમ્પ્લીટ કરે એ માટે અમે એમને ઇન્સ્પાયર કરીએ છીએ. એમાં ગુજરાત સરકારની SSIP સ્કીમ અંતર્ગત અમારી કોલેજમાં કામ ચાલી રહ્યું છે. સ્ટુડન્ટ્સ એમના સ્ટાર્ટઅપ્સ અને પ્રોજેક્ટ્સ આ સ્કીમ અંતર્ગત બનાવી શકે છે. આ સ્કીમ અંતર્ગત આજ કોલેજના મિકેનિકલ વિભાગના પ્રિન્સ અને પ્રિયાંશ પંચાલ તથા શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિવેક પંચાલ દ્વારા સ્વચ્છ ભારત મિશન થીમ ઉપર આ એક રિવર્સ વેન્ડિંગ મશીન બનાવવામાં આવ્યું છે. આ મશીનમાં રફ પ્લાસ્ટિકની બોટલ જે વેસ્ટ હોય છે એ નાખતા આ મશીનનું ક્રશર એને 2-3 ઇંચના સ્ક્રેપમાં કન્વર્ટ કરી નાખે છે. આ જ સ્ક્રેપનો ફરીથી એનો રિસાયકલ કરી અને આવી જ બોટલ કે પ્લાસ્ટિકની બીજી પ્રોડક્ટ્સ ઇઝીલી બનાવી શકાય છે અને બોટલ નાખનારને પ્રોત્સાહન રૂપે આમાંથી 1 રૂપિયાનો કોઈન મળે છે.